છેલ્લા ઘણા સમયથી સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોય તેને દૂર કરવા માટેની એક વિશેષ ઝુંબેશ છે ત્યારે આજે રાજકોટ પૂર્વ મામલતદાર દ્વારા મોરબી રોડ પર આવેલા ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે અને માર્કેટ મુજબ આ જગ્યાનો ભાવ પચાસ કરોડ હોવાનું પણ અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું મામલતદાર પૂર્વ એસ જે ચાવડાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ તમામ લોકોને ત્રણ વખત નોટિસો પાઠવવામાં આવી હતી પરંતુ નોટિસનો કોઈ યોગ્ય યોગ્ય ઉત્તર ન મળતા અંતે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું એટલું જ નહીં એ ઉમેર્યું હતું કે ભવિષ્યમાં ભાવનગર રોડ ખાતે જે દબાણો થયા છે તેને પણ દૂર કરવામાં આવશે મારું નામ એસ જે ચાવડા મામલાદાર રાજકોટ શહેર પૂર્વ તલાટી શ્રી અને અમારી ટીમ સાથે અહીંયા પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આરએમસીની ટીમ છે પોલીસની ટીમની છે અને જીવીબીની બી ટીમ છે જે આ ઇલેક્ટ્રિસિટી કટ કરવા માટેની એ સાથે અમે અહીંયા ડિમોલેશન માટે આવેલા છીએ મોરબી રોડ ઉપર જકાતનાકા આગળ રેવન્યુ સર્વે નંબર ત્રેપન ઓબ્લિક બે ઓબ્લિક ત્રણ પૈકી વાળી જમીન છે જે યુએલસી ફાજલ જમીન થાય પડેલી છે સરકારે અને એમાં ઓછા ઓછા તેર તેરથી પંદર કાચા પાકા દબાણો હતા હોટલો હતી અને પાછળ ક્રિકેટ બોક્સનું ગ્રાઉન્ડ હતું અને પહેલી તારીખે અમે દબાણ દૂર કરવા માટે નોટિસો આપી હતી અને આજે અમે દબાણ દૂર કરવામાં જઈ રહ્યા છીએ કુલ ક્ષેત્ર પણ લગભગ બાવીસ હજાર પાંચસો એકસઠ ચોરસ મીટરની જમીન હતી જે રોડ ટચ જમીન છે અને જેની બજાર કિંમત આજની તારીખે લગભગ પચાસ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે બે વખત નોટિસ આપવામાં આવી અને પહેલી તારીખે ફાઇનલ છેલ્લી નોટિસ આપવામાં આવી કે ભાઈ સાત તારીખ સાત દિવસે તમારે દબાણ દૂર ખાલી કરી દેવું ને તો અમે દબાણ દૂર કરી દઈશું આવનારા દિવસોમાં જ્યાં ત્યાં જે દબાણ અમને દેખાશે દૂર લાગે ત્યાં અમે દૂર કરવા માટે પ્રયત્ન કરીશું જે કોમર્શિયલ દબાણો જે ખાસ કરીને છે એ દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ અમે ખૂબ લાંબા સમયથી સરકારી જગ્યાઓ પર દબાણો થયાની વાત સામે આવી રહી છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને કલેક્ટરોને તાકીદે સૂચના આપવામાં આવી છે કે જે કોઈ સરકારી જગ્યા પર દબાણો થયેલા હોય તેને તાત્કાલિક અસરથી તેને દૂર કરવામાં આવે અને આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને જ રાજકોટ કલેક્ટર વિભાગ દ્વારા તાકીદે રાજકોટ શહેરમાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં જે કોઈ જગ્યાએ દબાણો થયેલા હોય તેને દૂર કરવાની કામગીરી દીધી છે ત્યારે રાજકોટ ની જાણ પૂર્વ મામલતદાર ને થતા જ તેમની ટીમ મામલતદારો સાથે પોલીસના જવાનો સાથે તથા પીજીવીસીએલ અને આરએમસી ની ટીમ પણ આ ડિમોલિશન માં જોડાઈ હતી અને બાવીસ હજાર ચોમી જગ્યા કે જેની હાલ બજાર કિંમત પચાસ કરોડ થી પણ વધુની છે તે જમીન ખુલી કરવામાં આવી જાય એટલું જ નહીં આ જગ્યા ઉપર કહી શકાય કે તેર જેટલી નાની મોટી દુકાનો હોટેલો ઉભી થઈ હતી અને ત્યારબાદ નેટ દૂર કરવા માટેની રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા ત્રણ નોટિસો પાઠવવામાં આવી હતી જે નોટિસ નો યોગ્ય જવાબ ન મળતા અંતિમ નોટિસ પેલી જુલાઈ ના રોજ આપવામાં આવી જે બાદ આજે ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે આ અંગે પૂર્વ મામલતદાર જણાવ્યું હતું કે આ પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે તેઓ સ્પષ્ટ જણાવ્યું હતું કે અત્યારના જે તાકીદે જે નિર્દેશો મળી રહ્યા છે જે આદેશો મળી રહ્યા છે કે જે કોઈ સરકારી જગ્યા જમીન જે જમીન પર જે ગેરકાયદે બાંધકામ હોય તેને તાકીદે દૂર કરવામાં આવે કેમેરામેન દિપેશ ગરોદરા સાથે મારુ ત્રિવેદી અપ્ત ચેનલ રાજકોટ